હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ ફર્સ્ટમાં ગુજરાતી. તો ગુજરાતીમાં પગલું 14, સ્ટેપ 14. તો પગલું 14 છે. નંબર 1, ચિત્રો જુઓ, શબ્દો વાંચો અને લખો. વ પ્લસ બે માત્ર, તો શું થશે? વય, અને બે માત્ર વય, વૈજ્ઞાનિક. તો આ ચિત્ર શેનું છે? વૈજ્ઞાનિકનું, જે નવું નવું સંશોધન કરે તે સાયન્ટિસ્ટ. એ પછી છે ઐરાવતનું ચિત્ર. અ પ્લસ બે માત્ર, તો શું થશે? અને બે માત્ર ઐ, ઐરાવત. તો ઇન્દ્રેસ એલિફન્ટ, ઇન્દ્રાસ એલિફન્ટ, જે ઇન્દ્ર ભગવાનનો એલિફન્ટ હતો તે ઐરાવત. પછી એ જ રીતે આપણે નીચે શબ્દો જોઈશું. વૈજ્ઞાનિક, વૈજ્ઞાનિક. તો અહીંયા દરેકે લખવાનું છે વને બે માત્ર વૈ, જ્ઞા, ની અને ક. એ જ રીતે અહીંયા પણ વૈજ્ઞાનિક, અહીંયા પણ અને અહીંયા પણ. એ જ રીતે આગળ અને બે માત્ર ઐ, રા, વ, ત. તો અહીંયા પણ લખીશું અને બે માત્ર ઐ, રા, વ, ત. એ જ રીતે નીચે પણ ઐરાવત અને અહીંયા પણ ઐરાવત લખીશું. હવે આગળ જોઈશું નંબર 2, વાંચો અને લખો. તો અળ અને બે માત્ર અળઈ, અળ અને બે માત્ર અળઈ, અને અળ અને બે માત્ર અળઈ. તો અહીંયા કરશું અળઈ, અળઈ, અળઈ. એ જ રીતે અહીંયા નીચે પણ લખવાનું છે. પછી ક્ષને બે માત્ર ક્ષય, ક્ષને બે માત્ર ક્ષય, અને ક્ષને બે માત્ર ક્ષય. તો અહીંયા પણ કરીશું ક્ષને બે માત્ર ક્ષય, ક્ષને બે માત્ર ક્ષય, અને ક્ષને બે માત્ર ક્ષય. એ જ રીતે નીચે પણ ક્ષય. એ જ રીતે જ્ઞને બે માત્ર જ્ઞેય, જ્ઞને બે માત્ર જ્ઞેય, જ્ઞને બે માત્ર જ્ઞેય. તો અહીંયા કરીશું જ્ઞને બે માત્ર જ્ઞેય, જ્ઞને બે માત્ર જ્ઞેય, અને જ્ઞને બે માત્ર જ્ઞેય. તો આ રીતે દરેકે લખવાનું છે. હવે નંબર 3, વાંચો અને લખો. તો અહીંયા વાંચવાનું છે અને લખવાનું છે. પને બે માત્ર પૈ, સા, દાર. તો અહીંયા લખવાનું છે પૈ, સા, દાર. એ જ રીતે નીચે પણ પૈસાદાર લખવાનું. પછી તને બે માત્ર તૈ, લ, ચિત્ર. અને શું કહેવાય? ત્ર. તો એ જ રીતે આપણે લખીશું તને બે માત્ર તૈ, લ, ચને રસ્વય, ચી, ત્ર. તૈલ ચિત્ર. એ જ રીતે નીચે પણ તૈલ ચિત્ર લખીશું. શૈક્ષણિક, તો અહીંયા લખવાનું છે શને બે માત્ર સૈ, ક્ષ, અણી અને ક. એ જ રીતે નીચે પણ શૈક્ષણિક. એના પછી છે વને બે માત્ર વૈવાહિક. તો અહીંયા લખીશું વૈ, વા, હિક. અહીંયા પણ વૈવાહિક, અહીંયા પણ વૈવાહિક. હવે જોઈશું આગળ પ્રવૃત્તિઓ, એક્ટિવિટી. તો એક્ટિવિટીમાં છે નંબર 1, સમાન અક્ષરો ફરતે વર્તુળ કરો. તો અહીંયા આપણે જે સમાન અક્ષર દેખાય એના ઉપર વર્તુળ કરીશું. તો નને બે માત્ર નહીં ઉપર વર્તુળ છે, અહીંયા પણ નહીં, અહીંયા પણ નહીં ઉપર વર્તુળ કરીશું, અહીંયા પણ નહીં ઉપર, અને અહીંયા પણ નહીં ઉપર વર્તુળ કરીશું. એના પછી છે નંબર 2, કૌંસમાંથી યોગ્ય અક્ષરો વડે શબ્દો પૂરા કરો. તો અહીંયા આપણે જે અક્ષર શબ્દમાં સેટ થાય તે રીતે અક્ષર આપણે પૂરા કરી શબ્દ બનાવવાનો છે. નંબર 1 છે ચને બે માત્ર ચૈત્ર. તો બઈ અને ચઈ, બૈત્ર ના બને તો ચૈત્ર. એ જ રીતે નીચે ઘે, ખાલી જગ્યા યા. તો ઘે ના વચ્ચે શું આવશે? રહી કે નહીં? તો ઘે નૈયા તો નહીં આવે, તો ઘે રહ્યા. તો અને અહીંયા લખીશું રને બે માત્ર રહી. એ જ રીતે નંબર 2, આગળ ખાલી જગ્યા ભવ. તો ઘઉં આવશે કે ગઈ આવશે કે વૈ આવશે? તો ગઈ ભવ કે વૈભવ? તો અહીંયા આવશે વૈ. તો અહીંયા કરીશું વૈભવ.
नंबर चार खाली जगह यारी तो कैयारी के तैयारी तो तैयारी तो ये लखीशु तैयारी। आ રીતે આપણે જે શબ્દ બંધ બેસી અને શબ્દ બનતો હોય તે રીતે ખાલી જગ્યાઓ પૂરી શીવ. હવે નંબર ત્રણ બઈને બઈ સાથે જોડો, જોઈન બઈ વિથ બઈ. તો અહીંયા બઈ છે એને બઈ સાથે જોડ્યું છે, એ જ રીતે આપણે બીજા બઈ છે તેમને જોડીશું. તો બઈ પછી શું છે, ભઈ થઈ અહીંયા બઈ તો અહીંયા જોડીશું. એના પછી છે ખઈ બઈ તો અહીંયા બઈ સાથે જોડીશું. એના પછી છે નઈ બઈ તો અહીંયા બઈ સાથે જોડીશું. એના પછી છે ક્ષય બઈ તો અહીંયા બઈ સાથે જોડીશું. એના પછી તઈ અને રઈ છે. એ જ રીતે બ થઈને થઈ સાથે જોડો. અહીંયા થઈ છે એને થઈ સાથે જોડેલું છે. તો હવે એની આગળ છે તઈ, પછી થઈ તો થઈને થઈ સાથે જોડીશું. પછી લઈ થઈ તો અહીંયા પણ થઈને થઈ સાથે જોડીશું. વઈ ક્ષય થઈ તો અહીંયા પણ થઈ. જ્ઞેય કઈ થઈ તો અહીંયા પણ થઈ સાથે જોડીશું. એના પછી જે ક્ષય છઈ અને જઈ તો એ નહીં આવે. હવે નંબર ચાર ચિત્રોને તેમના શબ્દો સાથે જોડો. તો ચિત્રોને એના શબ્દો સાથે જોડીશું. તો સૌથી પહેલાં ચિત્ર છે પપૈયું, પપૈયું. તો આ ચિત્રને આ શબ્દ સાથે જોડીશું. એના પછી તૈરાક, તૈરાક એટલે જે આ તરતા હોય તેને શું કહેવાય, તૈરાક. અહીંયા જોડીશું. પછી પૈસા તો પૈસાને જોડીશું.